Barbas, Lisa, nama dan murtadku, Rekram, Panj, Agi dan Operis, Daka nombor 4, Gaya Pidat Indra Apri, Daka nombor Akhir Gani Cukyata, મેં તમને દાખલા નંબર 12 ની એન્ટ્રી કરવાનું કીધું હતું, બરોબર? આશા રાખું છું કે તમે એન્ટ્રી કરી હશે. હવે જોઈએ આપણે દાખલા નંબર 12. અહીં આપણને PQR 3 જેમ બેના તમારું ફંક્શન વેચે છે. 31 3 સોનાનો તમને પાઘડી આપેલી છે, પાઘડી પેટે રોકડ ન લાવતો ત્યારે કેવી રીતે દાખલો થાય છે તે જોઈએ છે. સ્ટેપ બાય સ્ટેપ સૌ પ્રથમ ખાતાની બાકીઓ લખીશું. અહીં આગળ કોઈ અનામતું કે નફા નુકસાન ખાતું વાંચવાનું છે, પરંતુ જૂની પાઘડી આપી છે 20,000. તો એ પાઘડી જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં માંડી વાળવાની. પાઘડી માંડી વાળવાની આમાં શું થાય? પાઘડી મિલકત એના બાજુ આપી હોય એ ઉધાર પાકી એને જમા કરવાની અને મૂડી ખાતા કરવાના ઉધાર. જૂની પાઘડી આપણે માંડી વાળી. ત્યારબાદ આપણને કીધું છે આર મૂડી તરીકે 60,000 રોકડા લાવશે. આર 60,000 રોકડા લાવે છે. હવે પેઢીની પાઘડીની કિંમત 30,000 નક્કી થઈ. પેઢીની પાઘડી 30,000 નક્કી થઈ છે, બરોબર? અને આ તેના મૂળની પાઘડી રકમ રોકડમાં લાવશે નહીં. શું આ તેના મૂળની પાઘડી રોકડમાં લાવતો નથી? નફા નુકસાન પ્રમાણ આપ્યું છે આપણે 5:2:3. નવું પ્રમાણ 5:2:3.
તો સૌથી પહેલા આપણે શું કરવું પડશે, આર ના ભાગની પાકડી શોધવાની. સૌથી પહેલું Oh, my God.
વિદ્યાર્થીઓ, જો આ ખતરણી કરવામાં બધાને તકલીફ પડતી હોય છે, એટલા માટે ખતરણીમાં કયા નામ લખવાના અને કઈ રકમો લખવાની એ ધ્યાનથી જોઈ લેજો. હવે ચોથો અહેવાલ જોઈએ. આપણે ચોથા અહેવાલમાં શું કીધું છે આપણને કે જમીન મકાનની કિંમત 90,000, તો અહીં 80,000 છે જમીન મકાન. 10% કરો વધારો, એના મૂલ્યની ખાતરી કરો. જમીન મકાનની કિંમત નવી ચોપડી કિંમત થાય, બરોબર. તે બાજુ જમીન મકાન 90,000. એટલે આવશે 1,100 રૂપિયા, બરોબર. તો અહીં એની સામે 2,000 ગણેલી જ છે, બરોબર. તો 2,000 ઘાતકનામાંથી જો કોઈ કરેલી છે ને રાખવાની છે, માત્ર આપણે 1,100 રૂપિયા, એટલે 900 રૂપિયા વધારે રાખેલી છે, આપણને ફાયદો થયો 900 રૂપિયાનો. તો એ લખીશું પુનઃમૂલ્યાંકનની જમા પાછું. પછી કેવું છે, સ્ટોકની કિંમત માં 400 ઘટાડો કરવો. ઘટાડવામાં કીધું છે તો આપણે અહીંયા ઘટાડો કરવો. ₹400 ઘટાડવાનું કીધું છે, તો અહીં આગળ સ્ટોક જે છે
આપણે 3:2 નહીં છીએ, 3:5 તો 5 × 2 = 10. રોકડ ખાતું બંધ કર્યું. હવે અન્ય બાકી રહેલી વિગતો લખી આપણે તો કોવિડ પર જેને
કોઈ લેવાનું હોતું છે નહીં. બરોબર, આ બાજુ જમીન મકાન આવી ગયું, જે બાજુ આવી ગયા સ્ટોક આવી ગયો, ટોટલ કરો. હવે પાકા સરવૈયાનું ટોટલ કરીએ આપણે, વિદ્યાર્થીઓ આજનું તમારું હોમવર્ક છે દાખલા નંબર 13. દાખલા નંબર 13 ની અંદર તમને જેટલી એન્ટ્રી આવડે એટલી એન્ટ્રી તમારે કરવાની છે. બને ત્યાં સુધી પુનઃ મૂલ્યાંકન ખાતું તૈયાર થાય તો એ ખાતું તૈયાર કરવાનું છે. બરોબર, તો ખાસ આજના 12મા દાખલામાં આપણો નવો પોઈન્ટ આવ્યો છે કે જ્યારે નવો ભાગીદાર પાઘડી રોકડમાં ન લાવે ત્યારે આપણે શું કરવાનું તે. બરોબર, અહીંયા આપણું આજનું કાર્ય પૂરું.